ટેસ્ટ ટેસ્ટ ઓફ ઓફ વડોદરા દર વર્ષે જેમ આ પણ એક આયોજન કરવામાં આવ્યું છે મિત્રો વડોદરા શહેરના ગૌત્રી વિસ્તારમાં સત્યનારાયણ લોન આવ્યું છે ત્યાં જ ભવ્યાતિત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ સેલિબ્રિટી અલગ અલગ નામાંકિત વ્યક્તિઓ પધારતા હોય ત્યારે દસમી અને અગિયારમી તારીખ આ બે દિવસે જેના મધુર કંઠે વડોદરાવાસીઓ વડોદરાના યુવા ધન મન મૂકીને ઝૂમે છે તેવા યુનાઇટેડ વેડના યુનાઇટેડ વેના ગાયક અતુલ દાદા અતુલ પુરોહિતના સ્વકંઠે જ ગઈકાલે એટલે કે દસમી તારીખે યુવાધન મન મૂકીને ઝૂમ્યા છે મિત્રો દસમી અને સ્વકંઠે જ એટલે અતુલ પુરોહિતના સ્વકંઠે જ્યારે ગરબાનું આયોજન કરવામાં આવ્યું તેઓના જ મધુર કંઠે ગરબા ગવાતા હોય ત્યારે માહોલ નવરાત્રી જેવો જોવા મળ્યો છે વડોદરા શહેર સંસ્કારી નગરીની સાથે સાથે આ કલાનગરી છે અને આ કલાનગરીના તમામ યુવાધનો મન મૂકીને ઝૂમી રહ્યા છે અહીંયાનો જે નજારો જોવો તો સાચા જ અર્થમાં લાગે કે યુનાઇટેડ વે જેવો માહોલ સર્જાયો છે કે વાગ્યાના સાડા સાતના ટકોરે જ્યારે યુવાનો આવે અલગ અલગ વેશભૂષામાં અલગ અલગ રીતે જ્યારે નવરાત્રીમાં જેવી રીતે સસ્તા હોય નવરાત્રીમાં જેવી રીતે તૈયાર થતા હોય તેવી જ રીતે તૈયાર થઈને ઝૂમતા હોય ત્યારે એક વાતાવરણ યુનાઇટેડ વે જેવું ઊભું થાય છે મનમોહક વાતાવરણ ઊભું થાય છે ટેસ્ટ ઓફ વડોદરાનું આયોજન ભવ્યાતિત ભવ્ય રીતે કરવામાં આવ્યું છે બે દિવસ અતુલભાઈ પુરોહિત એટલે કે અતુલ દાદાના સો ગરબા થવાના છે ત્યારબાદ સેલિબ્રિટીનો પણ જમાવડો થશે અલગ અલગ રીતે જ્યારે આ એક નવી જ ઇવેન્ટ વડોદરા શહેરમાં યોજાવા યોજાઈ રહી હોય ત્યારે તમામ જે વાસીઓ છે તેઓને પણ અપીલ કરવામાં આવી રહી છે કે અહીંયા આવી અને એક મજા જે છે યુવા વર્ગની મજા માણે અને આભાર આયોજન બદલ પણ વ્યક્ત કર્યો છે આજે ટેસ્ટ ઓફ વડોદરામાં ગરબાનો પ્રથમ દિવસ હતો છોકરાએ ખૂબ આનંદ કર્યો આવતીકાલે બરાબર સાત વાગે ગરબા શરૂ કરીશું તો સૌને સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે સમયસર ગરબામાં આવજો ખૂબ આનંદ કરીશું થેન્ક યુ થેન્ક યુ સ્પાર્ક